हेलो फ्रेंड्स, अपने स्वाध्याय 1.3 दाखला नंबर 3 पहलो दाखलो जुए। नीचे दर्शावेल संख्या असमय छे तेम साबित कर, एटले के नंबर अहीं आगे एक छे, एक ना छेद में वर्गमूल बे, ए असमय छे तेम साबित करवा। तो के असमय साबित करवा माटे आपणी पासे कोई गुणधर्म नथी, पण जो आपणे एने असमयनी जगह समय साबित करवा जोईए, तो के समय साबित करवा जोईए। अने जो असमय समय साबित थई जाय तो ऑब्वियसली कही शकीशुं के आ तो असमय नहीं पण समय छे, અને સમય ન સાબિત થાય તો શું કહી દઈશું કે આ અસમય છે। તો કે જો સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે ધારી લઈએ કે 1 છેદમાં વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે। તો કે ધારો કે 1 છેદમાં વર્ગમૂળ 2 એ અસમય નહીં પણ કેવી સંખ્યા, તો કે સમય સંખ્યા છે, સમય સંખ્યા છે, બરાબર। હવે 1 છેદમાં વર્ગમૂળ 2 સમય સંખ્યા હોય તો આપણે લખી શકીશું કે ધારો કે કોઈ એટલે કે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે આપણે લખી શકીશું કે શું લખી શકે, તો કે કોઈક અવિભાજ્ય સંખ્યા, કોઈ અવિભાજ્ય સંખ્યા a અને b માટે આપણે કહી શકીશું કે 1 છેદમાં વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b। તો કે આવું જો આપણે કહેતા હોઈએ તો કે શું કરવાનું, તો કે બંને બાજુ વર્ગ લઈ લઈએ, તો કે 1 છેદમાં 2 આવી જશે અને a નો વર્ગ છેદમાં b નો વર્ગ। અહીંયા શું કર્યું આપણે, તો કે વર્ગ લઈ લીધો બંને બાજુ, તો કે વર્ગ લેતા હવે ક્રોસ ગુણાકાર કરીએ। ક્રોસ ગુણાકાર એટલે કે આ છેદનો 2 આ બાજુ જાય અને આ બાજુથી બી સ્ક્વેર જે છે છેદમાં તે અંશમાં જતા રહેશે। તો આપણે શું લખી શકીશું અહીંયા આગળ કે બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર। હવે અહીંયા તમે જોઈ શકો છો કે બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર છે। તો આપણે પ્રમેય 1.3 માં બની ગયા છે કે જો કોઈ અવિભાજ્ય, ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક a માટે, ધન પૂર્ણાંક a માટે આપણે શું કહી શકીએ કે a સ્ક્વેર એ p નો, a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ p વડે પણ વિભાજ્ય, એટલે કે અહીંયા આગળ આપણે કહી શકીએ કે b એ b સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ હોય તો એ b નો પણ અવિભાજ્ય અવયવ હોય। કોના આધારે કહી શકીએ, તો કે પ્રમેય નંબર 3 ને આધારે આપણે શું લખી શકીશું, તો કે 2 એ બી સ્ક્વેર નો અવયવ છે, 2 જે છે તે બી સ્ક્વેર નો અવયવ છે। તો કે પ્રમેય 1.3 મુજબ, પ્રમેય 1.3 મુજબ 2 એ બી નો પણ અવયવ કહેવાય। તો કે હવે આપણે શું કહીશું, તો કે 2 જે છે બી સ્ક્વેર નો બી અવયવ છે તો બી નો પણ અવયવ, તો કે આપણે બી બરાબર 2c લખી શકીશું। તો કે બંને સાઈડે ફરી વર્ગ લઈએ, તો કે બી નો વર્ગ કરો તો કે બી સ્ક્વેર, 2c નો વર્ગ કરો તો કે 4c સ્ક્વેર, બરાબર। 2 નો અહીંયા આગળ બી નો વર્ગ કરીએ તો કે શું થશે, બી સ્ક્વેર, અને 2c નો વર્ગ કરીએ તો કે 4c સ્ક્વેર, 4c સ્ક્વેર આ। તો કે હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, તો કે અહીંયા શું કામ કર્યું, તો કે લખી દઈએ પહેલા વર્ગ લેતા, હવે અહીંયા બી સ્ક્વેર, તો કે આ બી સ્ક્વેર બરાબર આપણે શું લીધા હતા, 2a સ્ક્વેર હતા, તો આપણે અહીંયા લખી શકીશું કે બી સ્ક્વેર બરાબર તો શું હતા, 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર। બંને સાઈડે 2 વડે ભાગાકાર કરીએ, તો કે બંને સાઈડે જો આપણે 2 વડે ભાગાકાર કરીએ તો શું થશે, તો કે બંને સાઈડથી 2 અહીંયા આગળ જો આ અહીંયાથી 2 ને પેલી બાજુ મોકલી તો 4 છેદમાં 2 આવે, એટલે કે 2 જ થઈ જશે। તો કે અહીંયા શું આવશે, તો કે a² = 2c² થઈ જશે। માટે આપણે લખી શકીશું કે 2 એ a² નો અવયવ છે, અને પ્રમેય 1.3 મુજબ શું કહી શકીશું, પ્રમેય 1.3 મુજબ 2 એ a નો પણ અવયવ થશે, a નો પણ અવયવ થાય। તો કે હવે જો અહીંયા આપણે જોઈ શકીએ છે કે 2 જે છે તે b નો પણ અવયવ છે, 2 a નો પણ અવયવ છે, પણ આપણે શું કીધું હતું કે જો 1 છેદમાં વર્ગમૂળ 2 એ સમય સંખ્યા હોય તો a અને b અવિભાજ્ય સંખ્યા માટે આપણે 1 છેદમાં વર્ગમૂળ 2 શું કહી શકતા હતા, સમય સંખ્યા છે ને એવું કીધું હતું। પણ અહીંયા a છેદમાં b શું સાબિત થયું, કે a છેદમાં b ના એક એક અવયવ મળ્યો, સામાન્ય કયો મળ્યો, 2 મળ્યો। તો આપણે અહીંયા લખી શકીશું કે 2 એ a અને b બંનેનો અવયવ છે। તો આપણે અહીંયા લખી શકીશું કે 2 જે છે નંબર 2 એ a અને b બંનેનો અવયવ છે। માટે આપણી ધારણા માટે a અને b કેવા થઈ જશે, તો કે અવિભાજ્ય સંખ્યા હોવાની શક્યતા કેવી છે, નથી। કેમ, તો કે a અને b નો એક અવયવ આપણને કયો મળ્યો, તો કે a અને b નો અવયવ આપણને 2 મળ્યો, તો કે a અને b એ અવિભાજ્ય નથી। માટે આપણે કહી શકીશું કે આપની ધારણા
આપણી ધારણા ખોટી પડી, એટલે કે વર્ગમૂળ બે માટે એકના છેદમાં વર્ગમૂળ બે એ કેવા થઈ જશે? અસમય બને. તો કે આપણને કહેવામાં આવ્યું હતું કે આપણે એકના છેદમાં વર્ગમૂળ બે ને અસમય સાબિત કરવાના છે, અને આપણે અહીંયા એકના છેદમાં વર્ગમૂળ બે ને કેવા સાબિત કર્યા? અસમય સાબિત કરી દીધા. તો આપણું અહીંયા આગળ જે કંઈ બી સાબિત કરવાનું હતું એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.